વડોદરાના પાદરા ડેપો મેનેજરની ઓફિસમાં વીરપુર મેઠાદ અને કોઠવાડાના ગ્રામજનોએ ભારે હોબાળો કર્યો હતો. પાદરા કરજણ હાઈવે પર આવેલા ગામોના સ્કૂલ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એસટી બસની માંગણી કરી. ગ્રામજનોનું કહેવું છે કે પાદરા કરજણ રોડ પર માત્ર બે જ એસટી બસના રૂટ હોવાને કારણે વિદ્યાર્થીઓ બસમાં બેસવા પડાપડી કરે છે અને તે દરમિયાન વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પણ થાય છે. આ દરમિયાન ગઈકાલે જ ત્રણ વિદ્યાર્થીઓના પગ પરથી એસટી બસનું ટાયર ફરી વળતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી વાલીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. લોકોએ ચીમકી પણ આપી કે જો એસટી બસોના રૂટ વધારવામાં નહીં આવે તો જાહેર માર્ગ પર બેસીને આંદોલન કરવામાં આવશે. કોઠવાડા, ઉસેપુર, વીરપુર, મેળાદ આ ચાર ગામના છોકરાઓ જે બસની અંદર મુસાફરી કરીને સ્કૂલમાં જાય છે, 170 છોકરાઓ છે. અને કાલે જ અજુક તો બનાવ બનેલો છે, એમાં ત્રણ છોકરાઓને વાગેલું છે. ને ડેપો મેનેજરને ડાયરેક્ટ કોઠવાડા શટલની માંગ કરેલ છે, એ માંગને સ્વીકાર કરતા નથી. ને અમને ખોટી ખોટી ધમકી આવે છે, એને વાયા કરજણ બસ કોઠવાડા શટલમાં મોકલે છે, એ અમારે જોઈએ નહીં. ડાયરેક્ટ પેસેન્જર બસમાં કોઈ છોકરું બેસે નહીં, અને છોકરાઓની બસ સ્પેશિયલ અમારે શટલ જોઈએ. ડેપો મેનેજરનું કહેવું છે કે આ મામલે તેમની પરિવહન અધિકારી સાથે વાતચીત ચાલુ છે, જલ્દીથી જ સમસ્યાનો ઉકેલ આવશે તેમ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો. અત્યારની રજૂઆતને ધ્યાને લઈ અને મેં પરિવહન અધિકારી સાથે મારી વાટાઘાટો ચાલુ છે, અને વહેલામાં વહેલી તકે સુખદ સમાધાન થાય એવી હું આશા રાખું છું.